દહેગામ પાલેયા ચોકડીથી નહેરુ ચોકડી સુધી વધી રહેલા ગંભીર અકસ્માતોને નિવારવા માટે ઓવરબ્રિજ બનાવવા શહેર તેમજ તાલુકાની જનતાનો ઉગ્ર રજૂઆત. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરના મુખ્ય માર્ગો ઉપર દિન પ્રતિદિન વાહન ચાલકોનો ત્રાસ વધી જવા પામ્યો છે અને લોડિંગ વાહન ચાલકો નીકળતા નાના વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થવાની અહેવાલ સાંપડ્યો છે અને દહેગામ શહેરના મુખ્ય માર્ગો ઉપર જેવા કે દહેગામ મોડાસા, દહેગામ બાયડ, દહેગામ નરોડાના મુખ્ય માર્ગો પર કપચી ભરેલા ડમ્ફરોના લીધે નિર્દેશ લોકોના મોત વધી જવા પામ્યા છે અને બેફામ રીતે હંફારતા ડમ્પર ચાલકો મુસાફરોની કોઈ પરવા કર્યા સિવાય ડ્રાઇવિંગ કરતા હોવાથી મુખ્ય માર્ગો પર લોકો પરેશાન થઈ રહ્યા છે અને અત્યારે હાલમાં દિન પ્રતિદિન વધારેલા અકસ્માતમાં નિર્દોષ લોકોના મોત વધી જવા પામ્યા છે અને છેલ્લા બે માસમાં 5-7 જેટલા નિર્દોષ લોકોના મોત થવા પામ્યા છે. તો નહેરુ ચોકડીથી બાયડ ચોકડી સુધી તાત્કાલિક ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવે તો નિર્દોષ લોકો જે મોતને ભેટી રહ્યા છે તેનો બચાવ થાય, આ ટ્રાફિક સમસ્યા પણ હળવી થાય તો આ બાબતે સરકારે દહેગામ નહેરુ ચોકડીથી બાયડ ચોકડી સુધી ઓવરબ્રિજ મંજૂર કરીને તાલુકાની જનતાની માંગ પૂરી કરે. ઘણા વર્ષોની સમસ્યા હોવાથી આ માર્ગ ઉપર કેટલા નિર્દોષ લોકો મોત થવા પામ્યા છે. અગર સિંચો ZSTV દહેગામ.